गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज अपने गणित विषय में चैप्टर टू बराबर ए अपने स्वाध्याय पोथी में स्वाध्याय 2.2 सुधी पती गयु बराबर पाना नंबर 14 सुधी। हवे अपने स्वाध्याय 2.3 बराबर दरेक विद्यार्थी स्वाध्याय पोथी खोलो अने पेज नंबर 15 स्वाध्याय 2.3 बराबर। अत्यार सुधी आपणे शुं कर्युं, अपूर्णांक कोई पण अपूर्णांक होय बराबर एने बीजो अपूर्णांक के पूर्ण संख्या वडे गुणाकार कर्युं बराबर। 2.2 मां जुओ बराबर स्वाध्याय, पछी आपणे चित्रात्मक रजूआत करी। हवे आपणे स्वाध्याय 2.3 એમાં પ્રશ્ન એક જુઓ, એનો પહેલો દાખલો જોઈએ। 10 ના 1/2, ચલો અત્યાર સુધી આપણે ગુણાકાર કર્યો બરાબર આવી રીતે 4 × 1/2, 3 ના 4 × 8 બરાબર। બસ આ જેવી રીતે આ દાખલા આપણે કર્યા એવી જ રીતે આપણે આ પણ કરવાના છે બરાબર। અહીંયા વચ્ચે ખાલી ના લખ્યું છે 10 ના 1/2, તો આપણે શું કરશું 10 × 1/2। ચલો આપણે અત્યાર સુધી કરતા હતા એવી રીતે આવી ગયું, એના છેદ નીચે 1 મૂકો બરાબર। હવે ડાયરેક્ટ ગુણાકાર કરો, શું આવશે 10 × 1 = 10 અને 2 × 1 = 2 બરાબર। હવે જુઓ અંશ અને છેદ જુઓ, કઈ ઉડે છે બેના ઘડિયામાં 10 આવે છે તો કે હા, ક્યારે આવશે 2 × 5 = 10 થશે અને નીચે 2 × 1 = 2 એટલે શું થશે 2 × 2 ઉડી જશે, જવાબ શું આવશે 5। ખ્યાલ આવી ગયો બધાને? ચલો ત્યારબાદ આપણે બીજો દાખલો જોઈએ, શું છે 25 ના 1/5 બરાબર। શું કરશું 25 × 1/5 બરાબર 25 × 1 = 25 બરાબર અને 5। હવે જુઓ 5 × 5 = 25 થાય અને નીચે 5 ઉડી જાય, શું વધ્યું 5। ખ્યાલ આવી ગયો બધાને બરાબર। હવે જુઓ ત્રીજો દાખલો, ચોથો, પાંચમો અને છઠ્ઠો બધા સરખા છે બરાબર, તો હોમવર્કમાં તમારે બધા દાખલા કરવાના રહેશે। સ્વાધ્યાય પોથી એમાં સ્વાધ્યાય કયું છે 2.3 નો પ્રશ્ન 1 ના કયા દાખલા, તો કે ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો, આટલા દાખલા તમારે કરવાના છે બરાબર। હવે પ્રશ્ન બીજો જુઓ, ચલો એ પણ સેમ છે પણ બે ભાગમાં છે બરાબર। જો આપણે પહેલું જોઈએ 2 × 3/4 ના 1/2 બરાબર। પહેલાં શું કરશું આપણે, આ જે ફોર્મ છે એને આપણે આવી રીતે ફેરવશું તો શું થશે 4 × 2 = 8, 8 × 3 = 11 બરાબર, શું થશે 11 ના 4 × 1 = 2 બરાબર। હવે જુઓ ગુણાકાર કરો, અંશનો અંશનો ગુણાકાર કરો અને છેદનો ગુણાકાર કરો, ચલો શું આવશે 11 × 1 = 11, 4 × 2 = 8 બરાબર। હવે જુઓ અંશ જે છે એ છેદ કરતાં મોટો છે તો આપણે એને મિશ્ર સ્વરૂપમાં ફેરવી શકીએ, તો શું આવશે 8 × 1 = 8, 8 × 3 = 11 ખ્યાલ આવી ગયો બધાને। ત્યારબાદ બીજો દાખલો, શું છે 3 × 1/5 ના 1/2, ચલો આના જેવું સેમ 45 15 ને 1
सोल सोल पंचमांश गुणिया एक ना छेद में बे। हवे अहीं जुओ सोल छे एटले आठ दू सोल थशे अने नीचे पांच गुणिया बे। हवे जो आ बे बे उड़ी जशे शू वध्यु आठ ना छेद में पांच। हवे अहीं जुओ अंश मोटो छे छेद करता तो आपणे एने आवी रीते लखीए बराबर मिश्र स्वरूप में शू थशे पांच एका पांच पांच ने त्रण आठ बराबर आ जवाब थशे। ख्याल आवी गयो बधाने। चलो प्रश्न त्रीजो आ जो आगळ बे कराव्या हवे त्रीजो होमवर्क में प्रश्न बीजानो कयो दाखलो त्रीजो होमवर्क में बराबर। हवे जुओ प्रश्न त्रणनी रकम वाँचो। चलो शू छे के पचास विद्यार्थीओमांथी कुल संख्याना त्रण पंचमांश जेटला विद्यार्थीओने चॉकलेट आइसक्रीम भावे छे। बराबर ध्यानथी रकम वाँचो। पचास विद्यार्थीओ छे क्लासमां एमांथी कुल केटला छे कुल संख्याना त्रण पंचमांश जेटला विद्यार्थीओने चॉकलेट आइसक्रीम भावे छे। पछी एक पंचमांश जेटला विद्यार्थीओने स्ट्रॉबेरी आइसक्रीम भावे छे बराबर। पछी अने बाकीना विद्यार्थीओने पिस्ता आइसक्रीम भावे छे। आपणे मैं तमने पहला ज कीधुं के रकममां जे लखी होय आपणे लखी देवानुं बराबर। लखीए कि वर्गमां विद्यार्थीओनी कुल संख्या केटली छे कुल संख्या बराबर पचास बराबर। हवे जुओ कुल विद्यार्थी माथी त्रण पंचमो जिला विद्यार्थी ने चॉकलेट भावे छे बराबर। शू लखीए कुल विद्यार्थी ओमाथी त्रण पंचमांश जेटला विद्यार्थीओने चॉकलेट आइसक्रीम भावे छे। बे भाग पाड़ी नाखजो क्या तो पछी नाना नाना अक्षर लखजो एटले आवी जशे बराबर। हवे आगळ वाँचो एक पंचमांश जेटला विद्यार्थीओने स्ट्रॉबेरी भावे छे बराबर। ए आपणे जे बीजा नंबरनो क्वेश्चन छे એમાં લખીશું બરાબર। પહેલો ક્વેશ્ચન શું છે આપણો જુઓ વાંચો કેટલા વિદ્યાર્થીઓને ચોકલેટ આઈસ્ક્રીમ ભાવે છે બરાબર। તો એમાં તમારે આ લખવાનું। હવે આપણે પહેલાં એ જોઈએ કે કુલ વિદ્યાર્થીઓમાંથી કેટલા વિદ્યાર્થીઓને ચોકલેટ આઈસ્ક્રીમ ભાવે છે એટલે આપણને ભાગમાં દર્શાવ્યું છે। આપણે શોધવાનું શું છે કેટલા વિદ્યાર્થીઓને તો આપણે શું કરશું તો કે માટે તેઓની સંખ્યા એટલે કોની સંખ્યા ચોકલેટ આઈસ્ક્રીમ ભાવ ચોકલેટ આઈસ્ક્રીમ જેટલા વિદ્યાર્થીઓને ભાવે છે એ વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર। શું કરશું આપણે અહીંયા કે ટોટલ કેટલા વિદ્યાર્થીઓ છે પચાસ એના કેટલા ભાગ તો કે ત્રણના છેદમાં પાંચ। ચલો આપણે ઉપર કર્યું એવી રીતે જ છે બરાબર। હવે અહીંયા જો ઉડશે પચાસ છે એટલે દસ પંચા પચાસ બરાબર એટલે શું વધશે દસ વધશે ને પાંચ પાંચ ઉડી જશે અને શું વધશે ત્રણના છેદમાં એક એટલે શું આવશે ત્રીસ બરાબર। તો શું લખીશું ત્રીસ વિદ્યાર્થીઓને માટે ત્રીસ વિદ્યાર્થીઓને ચોકલેટ આઈસ્ક્રીમ ભાવે છે। હવે બીજું જુઓ શું છે કેટલા વિદ્યાર્થીઓને સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ ભાવે છે બરાબર। તો હવે બીજામાં શું લખશો કે
આ લખ્યું આપણે કુલ વિદ્યાર્થીઓમાંથી એવી રીતે જ લખશું, કુલ વિદ્યાર્થીઓમાંથી એક પંચમાંશ જેટલા વિદ્યાર્થીઓને સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ ભાવે છે, બરાબર? તો હવે શોધીએ કે તેઓની સંખ્યા બરાબર માટે તેઓની સંખ્યા બરાબર ટોટલ કેટલા છે? 50, એમાંથી એક પંચમાંશ સ્ટ્રોબેરી ભાવે છે. અહીંયા ચલો ઉડાડો, 10 × 5 = 50 ને 5 એટલે 5 × 5 ઉડી જશે, જવાબ આવશે 10 વિદ્યાર્થીઓ, બરાબર? એટલે શું લખશું? માટે 10 વિદ્યાર્થીઓને સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ ભાવે છે. ચલો ત્રીજો ક્વેશ્ચન શું છે કે કુલ વિદ્યાર્થીઓની કેટલામાં ભાગના વિદ્યાર્થીઓને પિસ્તા આઈસ્ક્રીમ ભાવે છે. હવે આગળ સવાલમાં વાંચો, જુઓ કે શું છે, અને બાકીના વિદ્યાર્થીઓને પિસ્તા આઈસ્ક્રીમ ભાવે છે, બરોબર? 3/5 જેટલા ભાગને આ ચોકલેટ, 1/5 જેટલા ભાગને સ્ટ્રોબેરી, અને જે બાકીના વધ્યા છે એમને પિસ્તા આઈસ્ક્રીમ ભાવે છે, બરાબર? બાકીના વિદ્યાર્થીઓ ને પિસ્તા આઈસ્ક્રીમ ભાવે છે. હવે જુઓ, એક 3/5 જેટલા ભાગ એટલે 30 વિદ્યાર્થીઓ, 30 બીજા છે 10 વિદ્યાર્થીઓ, બરાબર? 40 વિદ્યાર્થીઓનો આપણને જવાબ મળી ગયો. ટોટલ કેટલા છે? 50, બરાબર? હવે કેટલા વધશે? આપણે 50માંથી 40 બાદ કરીએ તો બાકીના વિદ્યાર્થીઓ વધશે, બરાબર? તો અહીંયા આપણે લખીએ, માટે પિસ્તા આઈસ્ક્રીમ ભાવે તેવા વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર ટોટલ કેટલા છે? 50, 50માંથી 30 + 10 = 40 એટલે હવે 40 વાત કરીએ, જવાબ શું આવશે? 10 વિદ્યાર્થીઓ, બરાબર? એટલે શું થશે? 10 વિદ્યાર્થીઓ, બરાબર? હવે જુઓ, આ વિદ્યાર્થીઓની સંખ્યા મળી, આપણે કેટલા ભાગમાં આપણે ભાગ શોધવાનો છે, એ માટે શું કરીશું? આમ જરૂરી અપૂર્ણાંક બરાબર ટોટલ કેટલા છે? 50, એમાંથી 10 વિદ્યાર્થીઓને પિસ્તા ભાવે છે, બરાબર? ચલો શું થશે? 10 અહીંયા શું થશે? 10 × 5 એટલે 50 થયું, 10 × 10 ઉડી જશે, શું આવશે? 1/5 એટલે 1/5 વિદ્યાર્થીઓને શું ભાવે છે? પિસ્તા આઈસ્ક્રીમ. એટલે આમ 1/5 જેટલા ભાગના વિદ્યાર્થીઓને પિસ્તા આઈસ્ક્રીમ ભાવે છે. ખ્યાલ આવી ગયો, બરાબર? અહીંયા આપણું 2.3 સ્વાધ્યાય પોથીનું 2.3 પતે છે, બરાબર? ખ્યાલ આવ્યો. હવે ચલો ચોપડી ખોલો વિદ્યાર્થીઓ, એમાં પેજ નંબર છે 31 સ્વાધ્યાય 2.1
ચોપડીનું સ્વાધ્યાય 2.1. હવે જુઓ, મેં 2.1માં ઘણા બધા દાખલા આપેલા તમને, ખાલી છઠ્ઠો દાખલો એવું કીધેલું કે હું ક્લાસમાં કરાવીશ, બરાબર. બીજા દાખલા મેં તમને હોમવર્કમાં આપેલા, રાઈટ. તો ચલો છઠ્ઠો દાખલો વાંચો. રકમ શું છે આપણી? કે સલીલ એક ચિત્રને ફ્રેમમાં મૂકવા માંગે છે, બરાબર. ચિત્રની પહોળાઈ શું છે? 7.35 સેન્ટીમીટર છે. અને ફ્રેમમાં વ્યવસ્થિત લગાવવા માટે ચિત્રની પહોળાઈ 7.35 સેન્ટીમીટરથી વધુ ન હોવી જોઈએ, બરાબર. તો ચિત્રને કેટલું કાપવું પડશે? હવે જુઓ, આપણે પહેલાં હું તમને ઉદાહરણથી સમજાવું છું, બરાબર. જુઓ, આ એક ફ્રેમ છે મોટી, બરાબર. આ શું છે? ફ્રેમ, બરાબર. હવે એક ચિત્ર છે, બરાબર. સલીલે એક ચિત્ર દોર્યું છે, એ ફ્રેમમાં મૂકવા માગે છે, બરાબર. તો ચિત્ર શું છે? મોટું છે. ફ્રેમ કરતાં ચિત્ર કેવું છે? મોટું, બરાબર. તો શું કરવાનું છે? આ ચિત્રને કાપીને આપણે ફ્રેમમાં ગોઠવવાનું છે, બરાબર. તો શું કરીશું આપણે? કે આ ચિત્રને શું કરવાનું છે? આજુબાજુથી કટ કરવાનું છે, કાપવાનું છે, તો જ ફ્રેમમાં અંદર આવી શકશે, બરાબર. ખ્યાલ આવી ગયો? આપણે એવી રીતે દાખલો ગણવાનો છે. આપણે એ જોવાનું છે કે કેટલા ભાગને આપણે કાપીએ તો ચિત્ર ફ્રેમમાં આવી જાય. ચલો, રકમમાં શું આપ્યું છે આપણે પહેલાં એ લખીએ, બરાબર. કે ચિત્રની પહોળાઈ કેટલી છે? લખો, એનો કયો દાખલો છે? છઠ્ઠો, બરાબર. ચિત્રની પહોળાઈ બરાબર કેટલી છે? 7.35 સેન્ટીમીટર. જુઓ, અહીંયા પાછળ આ જે એકમ છે તે હંમેશા લખવાનો, જો નહીં લખો તો પરીક્ષામાં માર્ક્સ કપાઈ જશે, બરાબર. હવે આગળ વાંચો. ફ્રેમમાં વ્યવસ્થિત લગાવવા માટે ચિત્રની પહોળાઈ કેટલી વધુ ન હોવી? 7.35 સેન્ટીમીટરથી વધુ ન હોવી જોઈએ. એટલે કેટલી હોવી જોઈએ? ચિત્રની પહોળાઈ 7.35 સેન્ટીમીટર જરૂરી પહોળાઈ કેટલી હોવી જોઈએ? 7.35 સેન્ટીમીટર. હવે જુઓ, આપણે આને અપૂર્ણાંકમાં લખી દઈએ, બરાબર. 7 × 5 = 35, 35 ને 3 કેટલા થશે? 38 / 5. હવે આના બરાબર કેટલા થશે? 10 × 70 = 73 / 10 સેન્ટીમીટર. હવે જુઓ, આપણે આ બંનેને પહેલાં સરખાવીએ. આપણને ખબર જ છે કે ચિત્ર મોટું છે, પરંતુ આપણે એને સરખાવીએ તો જો બંનેના છેદ અલગ અલગ છે, બરાબર. તો આપણે પહેલાં છેદ સરખા કરીએ. ચલો, બંનેનો લસાઅ આવશે 50, બરાબર. તો 5 ને હું 10 વડે ગુણું, એવી રીતના 38 ને હું 10 વડે ગુણું, બરાબર. તો 380 / 50. હવે જો આ બીજો અપૂર્ણાંક લો, 73 / 10, બરાબર. તો 73 × 5 થશે 50 લાવવા માટે. અને એક મિનિટ, આનો લસાઅ 50 લસાઅનો આવશે 10 આવશે, બરાબર. સોરી, એનું 10 લસાઅ આવશે. એટલે આપણે 5 ને 2 વડે ગુણીએ અને 38 ને પણ 2 વડે ગુણીએ, બરાબર. એટલે 8 × 2 = 16, 1 × 3 = 6, 76 / 10. અને અહીંયા તો છે જ 10,
એટલે જરૂર નહીં પડે, એટલે 73ના છેદમાં આવશે 10 બરાબર. હવે જુઓ 76 મોટા કે 73 મોટા, બરાબર, તો શું થશે અહીંયા 76 મોટા 73 કરતા, બરાબર. એટલે અહીંયા આપણને ખ્યાલ આવી ગયો કે ચિત્ર મોટું છે અને ફ્રેમની સાઈઝ કેવી છે, નાની છે, બરાબર. હવે શું કરશું આપણે, ચિત્રને કાપવાનું છે, રાઈટ. તો કેટલા ભાગનું કાપવાનું એ આપણે જોવાનું રહેશે. તો લખીએ, ચિત્રને કાપવાની પહોળાઈ બરાબર 38/5 માઇનસ 73/10 બરાબર. હવે જુઓ અહીંયા બંનેનો લસાઅ જોઈએ આપણે. શું આવશે અહીંયા જોયું ને આપણે, 10 લસાઅ આવશે બરાબર. એના માટે અહીંયા આપણે 2 ગુણવાનું, એટલે ઉપર પણ ગુણવાનું, ડાયરેક્ટ 76 - 73/10 કેટલા વધશે, 3/10 સેન્ટીમીટર. બરાબર, એકમ લખવો જરૂરી છે, બરાબર. એટલે શું થશે અહીંયા, 3/4 જેટલા ભાગને આપણે કાપવું પડશે. એટલે આપણે નીચે લખી દઈએ, આમ ચિત્રને 3/10 સેન્ટીમીટર ભાગને કાપવું પડશે, બરાબર. અહીંયા દાખલો પતે છે. ત્યારબાદ પાછળ જુઓ, 7મો અને 8મો હોમવર્કમાં આપેલો મેં, બરાબર. જેને ન લખ્યો હોય તો લખી દેજો, બરાબર. ત્યારબાદ આગળ જુઓ, ઉદાહરણ 5, પેજ નંબર છે 35. પેજ નંબર શું છે, 35. રકમ વાંચો, 40 વિદ્યાર્થીઓના વર્ગમાં કુલ સંખ્યાના 1/5 જેટલા વિદ્યાર્થીઓને અંગ્રેજીનો અભ્યાસ પસંદ છે. પછી શું છે, 2/5 જેટલા વિદ્યાર્થીઓને ગણિતનો અભ્યાસ પસંદ છે અને બાકીના વિદ્યાર્થીઓને વિજ્ઞાનનો અભ્યાસ પસંદ છે. ચલો, આ દાખલો ઉદાહરણ 5 છે, એ સેમ આપણે આ પ્રશ્ન 3 કર્યો એના જેવો છે, બરાબર. ફરક શું છે, ખાલી રકમમાં થોડોક ફરક છે, બરાબર. ચલો, તો હું મોટું મોટું આપણે સમજી લઈએ. ચલો લખો, વર્ગમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી છે, 40, બરાબર. હવે કુલ વિદ્યાર્થીઓમાંથી 1/5 જેટલા વિદ્યાર્થીઓને અંગ્રેજીનો અભ્યાસ પસંદ છે, બરાબર. તો શું કરશું, 40ના 1/5 જે રીતે આપણે અહીંયા કર્યું એવી રીતે, બરાબર. જવાબ આવશે 8. હવે આગળ જુઓ, જે બીજા નંબરનું જે છે કે 2/5 જેટલા વિદ્યાર્થીઓને ગણિતનો અભ્યાસ પસંદ છે, એ તમારે જાતે કરવાનો છે, બરાબર. જેવી રીતે આપણે આ કર્યો ને એવી રીતે સેમ દાખલો છે. અને પછી શું છે કે બાકીના વિદ્યાર્થીઓને શું પસંદ છે, તો કે વિજ્ઞાન. તો શું કરવાનું, જે અંગ્રેજીના વિદ્યાર્થીઓ છે અને ગણિતના વિદ્યાર્થીઓનો સરવાળો કરો. આપણે અહીંયા કર્યો ને 30 + 10, એવી રીતે અહીંયા સરવાળો કરો અને કુલ વિદ્યાર્થીઓ એટલે 40માંથી એટલા વિદ્યાર્થીઓને બાદ કરો, એટલે અહીંયા કેટલા થશે, 40માંથી 24 બાદ કરીએ એટલે જવાબ આવશે 16, બરાબર. હવે પછી આપણે અપૂર્ણાંકમાં લખવાનું છે, ભાગની રીતે લખવાનું છે. એટલે આપણે અહીંયા લખ્યું ને, ટોટલ વિદ્યાર્થીઓ 50, એમાંથી જેટલા વિદ્યાર્થીઓ એને અંશમાં લખવાનું. અહીંયા શું આવશે, 40 છેદમાં આવશે અને અંશમાં કેટલા આવશે, 16, બરાબર. એટલે 16/40 જવાબ આવશે, બરાબર. એટલે ઉદાહરણ કયું છે આપણું, ઉદાહરણ 5, ચોપડી હોમવર્કમાં ઉદાહરણ 5, બરાબર. લખવાનું છે હોમવર્ક, બરાબર. તો ત્યારબાદ સ્વાધ્યાય 2.2 જુઓ, સ્વાધ્યાય 2.2 નો પ્રશ્ન પહેલો જુઓ. પ્રશ્ન 1 માં શું છે,
કે 1 થી d માં દર્શાવેલી આકૃતિને અનુરૂપ જવાબ 1 થી તે 4 બરાબરમાંથી પસંદ કરો બરાબર હવે જુઓ એમાં શું છે જુઓ પહેલા આડી લાઇનમાં 2 ગુણ્યા 1 ના છેદમાં 5 બીજો ઓપ્શન શું છે 2 ગુણ્યા 1 ના છેદમાં 2 ત્રીજો ઓપ્શન શું છે 3 ગુણ્યા 2 ના છેદમાં 3 એવી રીતે 4 ઓપ્શન છે બરાબર હવે નીચે એના એની સરખામણીના રીતે આપણને શું આપી છે આકૃતિ આપી છે બરાબર હવે કઈ આકૃતિ કોની સાથે મેચ થાય છે જોડકા જોડવાના છે બરાબર પસંદ કરવાના છે પહેલા ગુણાકાર કરો બરાબર જે આપણે ચાર પહેલા લાઇનમાં ઓપ્શન આપ્યા છે તે બધાના ગુણાકાર કરો આવી રીતે જે જવાબ આવે પછી જુઓ કે કેટલા ભાગ છે ટોટલ એમાંથી કેટલા ભાગ લીધેલા છે બરાબર એ કરવાનું છે એટલે પ્રશ્ન 1 પ્રશ્ન 2 પ્રશ્ન 2 પણ એવો જ છે પ્રશ્ન 1 ના જેવો બરાબર એટલે પ્રશ્ન 1 નો પહેલો બીજો ત્યારબાદ પ્રશ્ન ત્રીજો બરાબર આપણે આગળના વિડીયોમાં જોયું ત્યારબાદ ચોથો પ્રશ્ન બરાબર પ્રશ્ન ચોથાનો ત્રીજો હોમવર્કમાં બરાબર પહેલો બીજો આપણે જોઈએ દરેક વિદ્યાર્થીઓ સ્ક્રીનશોટ પાડી લો વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 37 જુઓ ચોપડીમાં પેજ નંબર 37 સ્વાધ્યાય 2.2 એનો પ્રશ્ન 4 2.2 પ્રશ્ન છે 4 એનો પહેલો દાખલો જુઓ આપણને ચિત્ર આપ્યો છે બરાબર જુઓ છાયાંકિત કરો એમાં પહેલું છે ચિત્ર એના બે તૃતીયાંશ ભાગના વર્તુળમાં હવે પહેલું ચિત્ર જે છે ને ચોરસમાં ગોળ ગોળ છે ને 1 2 3 એવા એટલે કેટલા છે ટોટલ ગણો 3 6 9 અને 12 કેટલા છે ટોટલ 12 બરાબર હવે જુઓ અને આપણને ભાગ કેટલો આપેલો છે 1/2 ભાગના વર્તુળમાં તો શું કરવાનું આપણે 12 ના 1/2 બરાબર એટલે શું થશે 12 × 1/2 હવે 6 2 12 જવાબ શું આવશે 6 બરાબર સાવ સિમ્પલ દાખલા છે ત્યારબાદ બીજું જુઓ ચિત્ર બી ચિત્ર જુઓ એમાં કેટલા ભાગ છે 2/3 ભાગ ના શું છે ત્રિકોણ છે બરાબર ટોટલ કેટલા છે ગણો 3 6 અને 9 9 × 2/3 ઉડાડો 3 3 9 એટલે 3 2 6 બરાબર એવી રીતે ત્રીજો દાખલો જુઓ કે ટોટલ કેટલા છે 3/5 ચોરસ અને ચોરસ કેટલા છે ટોટલ ગણો 5 10 અને 15 15 ટોટલ ચોરસ છે 15 એમાંથી આટલા ભાગ આપણે લેવાના છે બરાબર તો અહીંયા શું થશે 5 4 15 એટલે 3 4 9 હવે તમારે શું કરવાનું છે કે જે આજે તમને આકૃતિઓ આપી છે 3 એમાં જે ગોળ ગોળ છે એ જુઓ અહીંયા આપણે કેટલો જવાબ મળ્યો 6 એટલે શું કરશો તમે આ જે 6 વર્તુળ છે તેને પેન્સિલથી શું કરશો આવી રીતે એરિયા રાઉન્ડ પૂરી દેવાના છે બાકીના જે વધે તેને ખાલી રાખવાના છે પછી અહીંયા પણ કેટલો જવાબ છે 6 એટલે બીજી આકૃતિમાં શું છે ત્રિકોણ એવા કેટલા ત્રિકોણ લેવાના જવાબ 6 એટલે 6 ત્રિકોણને શું કરશો પૂરી દેશો બાકીના ત્રિકોણને ખાલી રાખજો ને ત્યારબાદ જે ચોરસ છે એમાં કેટલા ચોરસ પૂરવાના 9 ચોરસ પૂરવાના બરાબર બીજા 15 છે ને એટલે 6 ચોરસ ખાલી રહેશે ખ્યાલ આવી ગયો બધાને ચલો મેં હોમવર્કમાં આપેલું પણ ચાલશે મેં કરાવી દીધું બરાબર બોર્ડ ઉપર હવે જુઓ ચોપડીમાં આગળ પ્રશ્ન 5 જુઓ પ્રશ્ન 5 જુઓ પ્રશ્ન
पांच एनो पहलो दा ए शू छे चौबीस अने छत्रीस ना सॉरी छेतालीस छेतालीस ना एक दुत्यांश शू करशो पहला चौबीस लेवानु चौबीस गुणिया एक ना छेद में बे शू आवशे बार दू चौबीस एटले बे बे उड़ी जशे जवाब शू हशे बार त्यारबाद शू करशो छेतालीस लेवानु छेतालीस गुणिया एक ना छेद में बे चलो उड़ाड़ो अहीं तेवीस दू छेतालीस बे बे उड़ी गया जवाब शू आवशे तेवीस बराबर आवी रीते जुओ ए कर्युं छे त्यारबाद बी सी अने डी होमवर्क में प्रश्न पांचमो पांचनो बी सी अने डी होमवर्क में बराबर त्यारबाद जुओ प्रश्न छ આપણે સાધ્યાપોથીમાં જોઈ ગયા છે બરાબર ફક્ત ગુણાકાર કરવાનો છે આખો હોમવર્કમાં આખો બરાબર ત્યારબાદ પ્રશ્ન સાત એ પણ જુઓ ખાલી ગુણાકાર કરવાનો છે આપણે આગળ આજ સવારે જ હમણાં આગળના વિડીયો આગળ જ જોયું બરાબર હવે જુઓ આઠમો દાખલો આઠમો દાખલો આપણે જોઈએ ચલો આગળ આઠમો પ્રશ્ન આઠ ચલો આપણે રકમ વાંચીએ શું છે રકમ આપણી શું છે વિદ્યા અને પ્રતાપ પિકનિક માટે ગયા બરાબર હવે તેમની પાસે તેમને વોટર બેગમાં પાંચ લીટર પાણી ભરીને આપ્યું કેટલા લીટર પાંચ લીટર બરાબર તેમાંથી વિદ્યાએ બે પંચમાંશ ભાગ પાણી પીધું બરાબર કેટલું પાણી પીધું બે પંચમાંશ ભાગ પાણી પીધું અને બાકીનું પાણી કોણ પીવે છે તો કે પ્રતાપ બરાબર આગળ આપણે જે ચોકલેટનો દાખલો ગણેલો એના જેવો જ છે બરાબર ચલો આપણે લખીએ પહેલાં કે પાણીનો કુલ જથ્થો કેટલો હતો તે લખો પાણીનો કુલ જથ્થો બરાબર પાંચ લીટર હવે શું છે આગળ લખો હવે જો આની પહેલો પ્રશ્ન છે ને આપણો કે વિદ્યાએ કેટલું પાણી પીધું તો તમારે શું લખવાનું એક કરીને ઉપર લખવાનું આપણે પહેલું શોધીએ છીએ કે વિદ્યાએ કેટલું પાણી પીધું બરાબર હવે લખો વિદ્યાએ કુલ પાંચ લીટર ક્યાં તો કુલ જથ્થું ક્યાં તો પાંચ લીટર પાણીમાંથી બે પંચમાંશ ભાગ પાણી પીધું એટલે આપણે અહીંયા શોધીએ કે કેટલા લીટર એને પાણી પીધું બરાબર તો લખીએ માટે વિદ્યાએ પીધેલ પાણી બરાબર શું કરશું ટોટલ પાંચ લીટર એનો ભાગ કરીએ એટલે પાંચના બે પંચમાંશ ભાગ પાંચ પાંચ ઉડી જશે કેટલું તો કે બે લીટર પાણી વિદ્યાએ પીધું છે હવે આગળ વાંચો કે બાકીનું પાણી પ્રતાપે પીધું પાંચમાંથી બે લીટર પાણી જો વિદ્યાએ પીધું માટે પ્રતાપે પીધેલ પાણી બરાબર પાંચ માઇનસ બે લીટર બરાબર ત્રણ લીટર કેટલું પાણી પીધું પ્રતાપે ત્રણ લીટર પરંતુ જો અહીંયા આપણને શું પૂછ્યું છે કે બીજો પ્રશ્ન શું છે કે પ્રતાપે કેટલામાં ભાગનું પાણી પીધું બરાબર આ જો અહીંયા તમે બરાબર એટલે લખીએ આપણે
પ્રતાપે પીધેલ પાણીનો ભાગ ટોટલ કેટલું છે? તો કે 5, બરાબર. ટોટલ કેટલું છે? 5. એમાંથી પીધું કેટલું? 3, બરાબર. એટલે કે 3/5 ભાગનું પાણી પ્રતાપે પીધેલ છે. ખ્યાલ આવી ગયો બધાને? ચલો, આપણું અહીંયા ચોપડીમાં સ્વાધ્યાય 2.2 પતે છે, બરાબર. હવે જુઓ, સ્વાધ્યાય પોથી જુઓ. સ્વાધ્યાય પોથી, બરાબર. એમાં સ્વાધ્યાય 2.4 નો પ્રશ્ન પહેલો. હવે જુઓ પ્રશ્ન પહેલો, પેજ નંબર કાઢો 16. શું છે? દરેકનું 5/7 શોધો. કેટલું? 5/7, બરાબર. 3 દાખલા આપ્યા છે. આપણે પહેલો દાખલો જોઈએ. શું છે? 2/9. કેટલું શું શોધવાનું છે? દરેકનું 5/7. તો શું કરશો? કંઈ નહીં, ગુણાકાર કરીને 5×5/7. ખ્યાલ આવી ગયું? આપણને જે રકમ આપી છે એ અને એનો 5/7 ભાગ શોધવાનો છે, બરાબર. જુઓ અહીંયા કંઈ ઉડે છે? તો કે ના, બરાબર. તો શું કરશું? 5×2=10, બરાબર. 9/7=63. હવે જુઓ અહીંયા અંશ અને છેદ. તો કે અંશ નાનો છે છેદ કરતાં, એટલે આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકાશે નહીં, બરાબર. ત્યારબાદ બીજો દાખલો જુઓ. શું છે? 3/8, બરાબર. બધાનું આપણે 5/7 શોધવાનું છે, આપણને સવાલમાં આપેલું છે. તો ગુણ્યા 5/7, 5×4=15, 8/7=56, બરાબર. આ પણ મિશ્ર અપૂર્ણાંકમાં થશે નહીં, બરાબર. ત્યારબાદ ત્રીજો દાખલો. 5/10 ગુણ્યા 5/7 શું આવશે? 25/70, બરાબર. આ થયો આપણો પ્રશ્ન 1. ત્યારબાદ પ્રશ્ન 2 જુઓ. ગુણાકાર કરો અને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવો. અત્યાર સુધી આપણે જે કર્યું તે જ કરવાનું છે, બરાબર. ચલો પહેલો દાખલો. 11/2×4/10. ચલો, કઈ ઉડે છે? તો કે હા, શું ઉડશે? 2 ના ઘડિયામાં 4 આવે છે, હા. તો 11×2×2 શું થશે? આના મેં અવયવ પાડ્યા, 4 બરાબર 2×2. હવે અહીંયા જુઓ, 2 છે જ. ચલો 10ના અવયવ પાડો, શું થશે? 5×2=10. એટલે જુઓ, આ 2 ઉડશે, આ 2 ઉડશે, આ 2 ઉડશે અને આ 2 ઉડશે. શું આવશે જવાબ? 11/5. હવે અહીંયા અંશ અને છેદ જુઓ, બરાબર. અંશ મોટો છે તો આપણે મિશ્ર સ્વરૂપમાં લખીએ. 5×2=10, 10×1=11, બરાબર. આ થયો આપણો પહેલો દાખલો. હવે બીજો હોમવર્કમાં અહીંયા લખું છું. સ્વાધ્યાય 2.4 પ્રશ્ન બીજો. કયો દાખલો? જુઓ, સરખો સરખું છે, સેમ, બધામાં રકમ સેમ છે, બરાબર. તો બીજો, ત્રીજો અને ચોથો, બીજો ત્રીજો અને ચોથો હોમવર્કમાં કરવાનો છે. હું 5મો કરાવું છું, બરાબર. શું છે? 5×2/3/2. ચલો શું કરશો? પહેલાં છે અને મિસ અપૂર્ણાંકમાં લખી દો. 5×6=20, 20×2=22, 22×4×3/2. ચલો, ઉપર કંઈ ઉડે છે? તો કે હા, 11×2=22, 3×2=22.
चार बैठा मूको अने बे मूको एटले बे बे उड़ी जशे, शू आवशे अग्यार ताली तेत्रीस ना छेद में चार। हवे तमे जुओ अंश मोटो छे, भागाकार करो बराबर शू थशे, आठ चौक बत्रीस, बत्रीस ने एक तेत्रीस थई गयु। એટલે આવી તમારે કરવાનું છે। હવે જુઓ પાંચમાં જેવો છઠ્ઠો દાખલો છે એટલે છઠ્ઠો પણ હોમવર્કમાં બરાબર। દરેક વિદ્યાર્થીઓ સ્ક્રીનશોટ પાડી લો અને હોમવર્કમાં જે લખ્યું છે તે દરેકે કરવાનું છે।